સુરતમાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે જયંતિ રવિ જે છે તે પોતે સુરતમાં છે અને અત્યારે આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર છે, આપણે એમની સાથે વાત કરી. સાહેબ, કઈ કઈ જગ્યા ઉપર વિઝિટ થઈ અને કેટલા ઇમ્પોર્ટન્ટ છે જે સ્પોટ છે તે? એટલે અલગ અલગ વિસ્તારોમાં વિઝિટ થઈ, ખાસ કરીને સર્વેલન્સ અને ધન્વંતરી અને 104નું જે કામગીરી છે એને નિહાળવામાં આવ્યા, અને બીજી રીતે પણ જે અત્યારે સિવિલ હોસ્પિટલ એનું ઓગ્મેન્ટેશનનો ભાગ છે, વધારાનું બેડનું કેપેસિટી છે અને અન્ય પ્રકારના જે કામગીરી છે આરોગ્ય સંબંધિત એ તમામ બાબતોનું સમીક્ષા કરવામાં આવી. સર, જે રીતે અત્યારે જે મહિધરપુરા વિસ્તારમાં ખાસ કરીને આપણે કન્સલ્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે, આગામી દિવસોમાં હવે આપણે કયા પ્રકારના પગલાં લેવા જઈ રહ્યા છે ટેક્સટાઇલ માર્કેટ માટે પણ અને અલગ અલગ ફેક્ટરીઓ માટે પણ? મેં કીધું છે કે જે વિસ્તારોમાં કેસીસ વધે એ વિસ્તારોમાં જે ભારત સરકારશ્રીનું અને રાજ્ય સરકારશ્રીનું જે ગાઈડલાઇન્સ છે એમાં માઇક્રો કન્ટેનમેન્ટ કરીને એમાં કેસીસ કેવી રીતે ઓછા થાય અને સંક્રમણ કેવી રીતે અટકાવી શકાય એના માટે તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે. મેડમ તરફથી એવા કોઈ સૂચન ખાસ છે કે આગામી દિવસોની અંદર આપણે જે પ્રકારે બેડ ઊભા કરી રહ્યા છે તો કેટલાક પ્રાઇવેટ ડોક્ટર્સના જે ઇસ્યુ છે તેને આપણે કેવી રીતે ટેકઓવર કરી શકશો? પ્રાઇવેટ ડોક્ટર્સના અહીંયા ખૂબ સુમેળભર્યું એક વાતાવરણ છે અને IMA સાથે પ્રાઇવેટ તમામ ડોક્ટર્સના એસોસિએશન સાથે આપણે સતત સંકલનમાં છીએ. પ્રાઇવેટમાં વધારે વેન્ટિલેટરનું જરૂરિયાત હોય તો એ આપણે વધારે વેન્ટિલેટર એમને આપીએ છીએ. પ્રાઇવેટને વધારે અલગ પ્રકારના જે મેડિસિન છે ટોસિલા જુંબે વગેરે એ મેડિસિન જરૂરત હોય તો એ આપણે આપીએ છીએ, અને વધારેમાં વધારે પ્રાઇવેટને કઈ રીતે એ સંયુક્ત રીતે આ કોવિડનું જે ચેલેન્જ છે એ ચેલેન્જ કેવી રીતે આપણે સામનો કરી શકાય. પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટરના જે આરોગ્યના કર્મચારી અને હેલ્થ ઓફિશિયલ્સ છે એ તમામ માટે જે બીમા કબજ છે અને તમામ પ્રકારના જે સહાય છે એ સહાય પણ પ્રાઇવેટને લાગુ પડે છે. એટલે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સાથે મળીને એ કોવિડના જે પડકાર છે એને સામનો કરી રહ્યા છે. સામાન્ય આપણે કહીએ તો અત્યારે જે સંક્રમણ વધી રહ્યું છે સર, એની અંદર નાનામાં નાની બાબતો કે જેના કારણે આ ડાયમંડ ફેક્ટરીની અંદર સૌથી વધારે સંક્રમણ વધી રહ્યું છે એવું મેડમના ધ્યાને પણ આવ્યો હોય એવી કોઈ વાત? પણ ડાયમંડનો આપણે તો ક્લસ્ટર કન્ટેનમેન્ટનું કાર્યવાહી કર્યા છીએ, એટલે અત્યારે ડાયમંડનું સંક્રમણ જે છે આગામી દિવસોમાં ઓછા થાય એટલા માટે આ કન્ટેનમેન્ટનું કાર્યવાહી કરેલું છે. તો આ રીતે એમણે જે વિઝિટ કરી એમાં સૌથી મહત્વનો જે કતારગામ વિસ્તાર કે જ્યાં સૌથી વધારે અત્યારે કેસીસ જે છે તે બહાર આવી રહ્યા છે અને તે સંક્રમણને રોકવા માટે જે અલગ અલગ પગલાઓ છે તે લેવાઈ રહ્યા છે. 7 દિવસ માટે ડાયમંડ ફેક્ટરીઓ પણ બંધ કરી દેવામાં આવી છે, સાથે સાથે ખાનગી હોસ્પિટલના જે તબીબો છે તેમની સાથે સંકલન કરીને જે પ્રકારનું સંક્રમણ વધી રહ્યું છે તેવા તમામ જે પોઝિટિવ દર્દીઓ છે તેમને પણ સારી યોગ્ય સારવાર આપી શકાય તે માટેનું સંકલન બેઠકોનો દોર પણ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે દેવેન ચિત્તે, TV9.